મહત્વના વિગતો. પેરિસ ઓલિમ્પિક ને લઈ મળી રહેશે. પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારતને મોટો ઝટકો પડ્યો છે. ભારતનું ગોલ્ડન સપનું રોડાઈ ગયું છે. કુસ્તીની ફાઇનલ મેચ હવે વિનેશ ફોગાટ નહીં રમી શકે. વિનેશ ફોગાટ તથા ભારતીયોને આ ઝટકો પડ્યો છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. 100 ગ્રામ વજન વધુ નીકળતા જ વિનેશ ફોગાટ થઈ છે ફાઇનલની બહાર. ભારતીયોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે, કેમ કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો ઝટકો પડ્યો છે. ભારતનું ગોલ્ડ મેળવવાનું સપનું રોડાઈ ગયું છે. સપના ઉપર પાણી ફરી ગયું છે. કુસ્તીની ફાઇનલ મેચ વિનેશ ફોગાટ નહીં રમી શકે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. 50 કિલોમાં માત્ર 100 ગ્રામ વજન વધુ નીકળતા તેને ફાઇનલની બહાર કરી દેવામાં આવ્યું છે. વિનેશ ફોગાટને ફાઇનલની બહાર કરી દેવામાં આવ્યું છે ત્યારે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. દેશને તમારા પર ગર્વ છે. પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપ્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો ઝટકો પડ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા માહિતી આપી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું છે, ભારતને તમારા ઉપર ગર્વ છે. કુસ્તીની ફાઇનલ મેચ વિનેશ ફોગાટ હવે નહીં રમી શકે. ભારતીયના સપના ઉપર પાણી ફરી ગયું છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કાઢી દેવામાં આવ્યું છે. 100 ગ્રામ વજન વધુ નીકળતા જ વિનેશ ફોગાટ થઈ ગઈ છે ફાઇનલની બહાર. વજન 50 કિલોની મર્યાદા કરતા વધુ નીકળ્યું છે અને 100 ગ્રામ વજન વધુ નીકળ્યું છે ત્યારે 140 કરોડ ભારતીયોના અરમાન પણ આની સાથે જ તૂટી ગયા છે. ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત જ દૂર હતી વિનેશ ફોગાટ. વિનેશ ફોગાટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું, દેશને તમારા ઉપર ગર્વ છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે, વિનેશ ફોગાટને જ્યારે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કાઢવામાં આવ્યું છે તેને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતનું ગોલ્ડનું સપનું રોડાઈ ગયું છે. સપના ઉપર પાણી ફરી ગયા છે, કેમ કે કુસ્તીની ફાઇનલ મેચ હવે વિનેશ ફોગાટ નહીં રમી શકે. તેઓ ફાઇનલ રમવાના હતા પરંતુ હવે તે એક સપનું જ રહી ગયું છે, કેમ કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકની બહાર કરી દેવામાં આવ્યું છે. 50 કિલો વજન મર્યાદા હતી, તેમાંથી 100 ગ્રામ વજન વધુ નીકળ્યું છે વિનેશ ફોગાટનું, જેના કારણે તેઓને બહાર કરી દેવામાં આવ્યું છે. 140 કરોડ ભારતીયોના અરમાન પણ આની સાથે જ તૂટી ગયા છે. ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક કદમ જ દૂર હતી વિનેશ ફોગાટ અને તેઓને બહાર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ દ્વારા તેઓએ કહ્યું છે કે દેશને તમારા ઉપર ગર્વ છે. વિનેશ ફોગાટ ભારતનું ગૌરવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્વીટ કરી કહ્યું છે, ભારતનું ગોલ્ડનું સપનું રોડાઈ ગયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. કુસ્તીની ફાઇનલ મેચ હવે વિનેશ ફોગાટ નહીં રમી શકે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે જ 140 કરોડ ભારતીયોના સપના ઉપર પણ પાણી ફરી વળ્યું છે. વિનેશ ફોગાટ માટે પણ આ એક ઝટકો છે અને તેની સાથે જ સમગ્ર ભારતીયો માટે પણ આ સમાચાર મોટો ફટકો છે, કેમ કે હવે ગોલ્ડનું સપનું જ રહી ગયું છે. સપના ઉપર પાણી ફરી વળી ગયું છે. ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક કદમ જ દૂર હતી ત્યારે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. વિનેશ ફોગાટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ એક દુઃખદ ઘટના છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. વિનેશ ફોગાટને ગેરલાયક જાહેર કરી દેવામાં આવ્યા છે, કેમ કે 50 કિલો વજન મર્યાદા હતી, તેમાં 100 ગ્રામ વજન વધુ નીકળ્યું છે. ત્યારે કુસ્તીની ફાઇનલ મેચ હવે વિનેશ ફોગાટ નહીં રમી શકે.
દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024ને લઈને જેમાં વિનેશ ફોગાટ ગોલ્ડ માટે ફાઇનલમાં રમવાના હતા, પરંતુ હવે તેઓ નહીં રમી શકે ફાઇનલ મેચ, કેમ કે તેઓનું વજન 50 કિલોની મર્યાદા કરતાં વધુ નીકળ્યું છે.